મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા ના સમાચાર છે અને ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા તેઓ બિનહરીફ થયા સહકારી આગેવાનોની મધ્યસ્થી આખરે કામ આવી રાજ મુદ્દે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ અત્યારે જોડાઈ ગયા છે મોહિત નાફેડાના ડિરેક્ટર પદની ચૂંટણી અને જાણકારી મળી રહી છે કે હવે બિનહરીફ થઈ ગઈ છે ચૂંટણી આખરે સ્પષ્ટપણે જે રીતે નાફેડના ડિરેક્ટર પદની ચૂંટણી હતી અને તેમાં મોહન કુંડારીયા સહિત કુલ પાંચ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી આજે જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને ત્યારે તમામ જે ચાર જેટલા ઉમેદવાર છે તેમણે પોતાના ફોર્મ છે તે પરત ખેંચી લીધા છે અને મોહન કુંડારીયા છે તેઓ બિનરીફ થઈ ગયા છે જોકે આમ તો સામાન્ય રીતે આ પ્રકારની જે ઇફકો હોય કે પછી નાફેડ હોય તેમના ડિરેક્ટર પદની ચૂંટણી સામાન્ય માનવામાં આવે છે પરંતુ જે રીતે ગુજરાતમાં જે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે અને જે રીતે ગુજરાતમાં રાજકીય ગોઠવાય છે છે કારણે આ પ્રકારની તે અતિ બની જાય છે નાફેડની ચૂંટણી વાત કરવામાં આવે તો જે રીતે ઇફકોની ની ચૂંટણીમાં જે રીતે મેન્ડેટ આપવામાં આવ્યું અને મેન્ડેટ અનાદર કરી અને જેની પાસે સંખ્યા બળતા તે જયેશ રાદડીયા છે તે સહકારી ક્ષેત્રમાં તેઓ મેન્ડેટની વિરુદ્ધ ચૂંટાઈ આવ્યા ત્યારે આ પરિસ્થિતિનું પુનરાવર્તન ફરી એકવાર ન થાય તે માટે આ વખતે ભાજપ છે તે મેન્ડેટવાળી પ્રક્રિયામાં પડી નથી સહકારી ક્ષેત્રની લાંબા સમય બાદની આ પ્રથમ ચૂંટણી એવી હશે કે જેમાં ભાજપે કોઈપણ પ્રકારનો મેન્ડેટ છે તે આપ્યો નથી અને સંખ્યાબળના આધારે અને સહકારી આગેવાનોની મધ્યસ્થીના કારણે આ ચૂંટણી થાય તેવો નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો મોહન કુંડારીયા છે તેની સામે પાંચ જેટલા જે ચાર જેટલા અન્ય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જો એકવીસમી તારીખે જો ચૂંટણી થાત તો પણ સંખ્યાબળની દ્રષ્ટિએ મોહન કુંડારી છે તે સક્ષમ ઉમેદવાર હતા અને જો ચૂંટણી થાત તો પણ તેઓનો વિજય થતો થવાનો હતો એટલા માટે જ ગઈકાલે જે ગુજરાત તરફના સહકારી આગેવાનો હોય કે સૌરાષ્ટ્રના સહકારી આગેવાનો હોય આ તમામ લોકોની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં સર્વસંમતિથી મોહન કુંડારીયા બિનહરીફ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તે પ્રયત્ન ક્યાંક સફળ થતા જોવા મળ્યા છે અને જે ઇફકોમાં જે પ્રકારની સ્થિતિ થઈ તે પ્રકારની સ્થિતિ નાફેડમાં ન થાય અને તેના કારણે પક્ષને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે સ્થિતિ અત્યારે જરૂરથી જોવા મળી છે અને નાફેડમાં મોહન કુંડારીયા છે તેઓ બિનહરીફ છે તે થઈ ગયા છે જી બહુ એક પ્રશ્ન એ પણ છે કે જે સ્થાનિક સ્તરે આખું રાજકારણ છે તેમાં આખરે હવે એવું કહી શકાય સહકારી ક્ષેત્રના રાજકારણમાં કે ગીનાઠામાં કી પડ્યું કારણ કે આપણે જોઈએ છીએ કે ઇફકોમાં જે બન્યું એ બાદ સંઘાણીથી લઈને તમામની પ્રતિક્રિયા સામે સંકલનનો અભાવ હતો કે પછી અન્ય બાબતો પરંતુ આ કદાચ ભાજપને નાફીની ચૂંટણીમાં બિનરીફ આખરે થઈ ગયું છે તો એ રાહતના સમાચાર હશે ત્યાંથી ચોક્કસથી રાહતના સમાચાર એટલા માટે જ કહી શકાય કારણ કે જે તમામ સહકારી આગેવાનો છે તેમનું એક જ મત હતું કે કેન્દ્ર સરકારની જે સહકારી વિભાગોની ચૂંટણીને જે ગાઈડલાઇન છે ભાજપની જે ગાઈડલાઇન છે તે ગાઈડલાઇનનું અન્ય રાજ્યોમાં જે રીતે આ પાલન થઈ રહ્યું છે તે જ રીતે ગુજરાતમાં પણ પાલન થાય ને તે જ રીતે જે ઉમેદવારો છે તેની પસંદગી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી અને તેનું જ ક્યાંક પરિણામ હોય તે આ અત્યારે જે નાફેડની ચૂંટણી છે તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ઇફકોની ચૂંટણીની વાત કરવામાં આવે તો રાજકોટ ઝોનના સૌથી વધારે મત હતા અને જયેશ રાદડીયા છે તેમનો રાદડીયા પરિવારનો સહકારી ક્ષેત્રનો દબદબો હતો અને તેમાં પણ તેને દિલીપ સંઘાણીનો સાથ મળ્યો હતો અને તેને કારણે સંખ્યાબળની દ્રષ્ટિએ તેમ છતાં જે પાર્ટી દ્વારા જે બિપિન ગોતાને જે મેન્ડેટ આપવામાં આવ્યો અને મેન્ડેટનો અનાદર કરીને લોકોએ જે જે મતદારો છે તેમને જયેશ રાદડીયાને મત આપ્યા અને તે જ પ્રકારની સ્થિતિ છે તે નાફેડમાં પણ જોવા મળી નાફેડમાં ગુજરાતના જે મતદારો છે તેમાં કુલ મતદારોમાં સૌથી બહુમતી ધરાવતા મતદારોની સંખ્યા રાજકોટ જિલ્લા પાસે છે એટલે જયેશ રાદડીયા જે સહકારી આગેવાનો છે જે તેઓ જેના પર પસંદગીનો કળશ જોડે તે ઉમેદવાર જીતે આ વખતે તે ઉમેદવાર તરીકે મોહન કુંડારી હતા એટલે જે પાર્ટીની આબરૂ એટલે પાર્ટીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય અને સાથે સાથે સહકારી ક્ષેત્રના જે આગેવાનો છે તેમનું તેમનું પણ તેમનું પણ માન જળવાઈ રહે તે પ્રકારનો રસ્તો કાઢવામાં આવ્યો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને એટલા માટે જ આ વખતે પાર્ટીએ એ મેન્ડેટની પ્રક્રિયામાં નથી પડ્યા પરંતુ સહકારી આગેવાનોને સાથે રાખીને સર્વસંમતિથી મોહન કુંડારીનું નામ છે તે આપવામાં આવ્યું હતું